विधानसभा की चूंटणी आड़े हवे गणतरी कलाकों बाकी रहा है। तमाम पक्ष नेताओं साथ स्टार प्रचारको मैदान में उतरिया है। अमदावाद की असारवा विधानसभा मतदारों मत जाणवा वीटीवी न्यूज समक्ष मतदारों बड़ा पुकार्यो। असारवा विधानसभा बैठक पर महिला मतदारों में भारे रोष मतदारों आक्षेप है कि चूंटणी सिवाय कोई नेता पूछवा नहीं आता और जयरे चूंटणी आता नेताओं मत लेवा जाए आक्षेपों लगवाया था। साथ पाणी गटर जेवी अनेक मुद्दा पर सवाल उठाव्या हता। વીટીવીની વિશેષ રજૂઆત ગુજરાતના મતદારો શું કહી રહ્યા છે તમારું સ્વાગત છે। અત્યારે હાલ આપણે અસરવા વોર્ડમાં છે કે જ્યાં કોંગ્રેસના ઉમેદવાર છે વિપુલ પરમાર તેઓ પ્રચાર કરી રહ્યા છે, લોકો સાથે છે, લોકસંપર્ક કરી રહ્યા છે અને જે લોકોના મુદ્દાઓ છે તેને વાચા આપવાનો પ્રયાસ છે તેવું કરી રહ્યા છે। ત્યારે આપણે અહીં સ્થાનિકો છે કે જેમની સાથે તેમણે મુલાકાતો કરી છે તેમની સાથે પણ વાત કરીશું કે શું લોકો છે તે કહી રહ્યા છે, તે તમામ પ્રયાસ છે તે કરીશું। અત્યારે પ્રચાર છે ચાલી રહ્યો છે ત્યારે લોકો છે સ્થાનિકો તેમની સાથે વાત કરશું। લડી રહ્યા છે તેલનો ડબ્બો હોય કે ગેસનો બાટલો હોય અને એ લોકો પરિવર્તન યાત્રા કરે છે તો હું કહેવા માંગુ છું સાનું પરિવર્તન સાની ગૌરવ યાત્રા કાઢે છે। શું બહેનો ઉપર અત્યાચાર થાય છે એની, દીકરી ઉપર બળાત્કાર થાય છે એની, આ મોંઘવારી છે એની કે છોકરાના પેપર ફૂટી જાય છે એની, સાની ગૌરવ યાત્રા કાઢે છે એ લોકો, એમને ખબર ના પડે આ બહેનોની દશા શું છે। અત્યારે ચૂલા ઉપર આવી ગયા છે, તમે ઉજ્વલા ગેસ આપી તો ગેસના બાટલાનો ભાવ આટલો કરે તો કોણ લાવે, ગરીબ છોકરો માણસો ક્યાંથી બાટલો લાવે। મોંઘવારી ઓછી કરો ના ગરીબ, અમે તો મજૂરી કરીને સાહેબ કોઈ નોકરી ધંધા વાળા નહીં, અમારે અમે બધા મજૂરી કરીને ધંધો કરો, 1000 રૂપિયા બાટલા ના અજય ના લાવવાનો બધાનો 1100 રૂપિયા પાણી ને બધી સુવિધા ને ગટર ને બટર ને બહુ પ્રોબ્લમ છે। હા ગટર વાળો પાણી આવવાની સામાન બધું તારા વાળું કોઈ ઓગળતું નહીં, અમારું ધારાસભ્ય તો વોટ લેવો તો જ આવે, પછી ના આવે કોઈ તકવાય નહીં, જોવાય ના આવે। અમારે પેલા તો પાણી ના પ્રશ્નો છે, પાણી બહુ જ ખરાબ આવતું, અમારું કોઈ સાંભળતું નહીં, ગટર નું પાણી આવે અમે અરજીઓ કરી કરીને થાકીએ છીએ તો કોઈ આવતું નહીં, ઉંદેડા નો ત્રાસ છે, નકરા ગટરો માં ઉંદેડા એ થઈ ગયા છે તો કોઈ પથરા હરખા નાખતા નહીં, જો છોકરાઓનો ખાડા થઈ ગયા છે તો કોઈ સાંભળતું નહીં, ગેસ ના બાટલા માં 1000 1060 કરી દીધા, પેલા બધા 100 100 રૂપિયા માં બાટલા મળતા હતા અને હવે ડાયરેક્ટ કરી દીધા 1060 1060, ક્યાંથી લાવવાના, પગાર 6000 હોય તો 1060 રૂપિયા લાય ગેસ ના બાટલા ના હોય, 2000 1500 રૂપિયા લાઈટ બિલ ના હોય તો અમારે ખાવાનું કેવી રીતે, છોકરાને ભણવાના કેવી રીતે, મકાન ના ભાડા હોય, ભણેલા છોકરા બીઓ કરેલા ભણેલા છોકરાઓ રખડે છે, ભાજપ ના કોઈ આવે છે કે નહીં, ભાજપ ના કોઈ આવતું નહીં, કોઈ આવતું નહીં, વોટ આવે ને એટલે બધા દેખાય છે, વોટ લેવો હોય ને એટલે બધા દેખાય છે, પછી કોઈ દેખાતું નહીં, તમે હવે કોઈ આવતું જ નથી, નેતા કોઈ આવતું નહીં, કોઈ આવતું નહીં, કોણ આપડે નેતા આવે, વોટ લેવો હોય પ્રચાર કરવા માટે આવે, પછી કોઈ જોવાય ના આવે કે ગટર વાળું પોણી આવે કે ખરાબ આવે કે કોંગ્રેસ ના આમ આદમી વાળા છે ધક્કા જ ખવડાવવા, કોઈ કોમ હોય ને નાના મોટું એટલે અમને ધક્કા જ ખવડાવે, ફૂટી મસ્જિદે જાઓ આમ જાઓ આમ જાઓ, અમારું કોમ કદી પૂરું થાય જ નહીં વ્યવસ્થિત રીતે, ભાજપ વાળા એ શું કર્યું, ભાવ જ વધારે ભાવ વધારે, આ છોકરીઓ ઉપર બળાત્કાર થાય આ થાય તા થાય, કોઈ જવાબદારી લેતા નહીં, ખાલી મોટા ભાગે આ જ છે, પછી કે છૂટ આપી દીધેલી, આ તમામ પ્રશ્નો છે તે અહીંના લોકોમાં જોવા મળી રહ્યા છે, જે સ્થાનિક પ્રશ્નો છે જેમાં રોડ ગટર પાણીની વસ્તુ છે તેને લઈને પણ લોકો ફરિયાદ કરતા જોવા મળી રહ્યા છે, સાથે જે સ્થાનિક ધારાસભ્ય છે ભાજપના તેમની સામે પણ રોષ જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન પ્રવીણ વાઘેલા સાથે જયેશ ચૌહાણ, વીટીવી ન્યૂઝ અમદાવાદ।